શ્રી હરિજી સાવરણી ગોત્રીય દ્વિજેન્દ્ર કુળને ભાલ તિલકવત શોભાવનાર દ્વિજેન્દ્ર કુલભૂષણ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમનું બીજું નામ શ્રી કૃષ્ણ છે તેઓ કળિયુગમાં કૃપા કરીને ધર્મદેવ અને ભક્તિદેવી થકી સદ્ધર્મના રક્ષણ માટે પ્રગટ થયા હતા એવા શ્રી હરિને હું વંદન કરું છું

પરિપોષણ કરનારા શ્રી હું વંદન કરું છું જેમનો આનંદ સહજ સ્વાભાવિક છે વળી સહેજે સહેજે આનંદ પમાડનારા અને સર્વના સ્વામી એવા શ્રી સહજાનંદ સ્વામી પોતાને મન વચન કર્મે અનન્ય ભાવથી નમસ્કાર કરનાર ભક્તજનોની આરત અર્થાત સાંસારિક પીડાને નિશેષપણે હરનારા છે દ્રઢ આશ્રિતોને પોતાના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવીને તેમની ભક્તિ અને હર્ષને વધારનારા ભક્તિ હર્ષ વિવર્ધન નારાયણ મુનિ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાનને હું નમસ્કાર કરું છું વર્ણીરાજ અર્થાત અનંત મુક્તો વર્ણિઓના મંડળો જેમની સમક્ષ સદા નમસ્કાર કરીને બેઠા છે એવા ધર્મનંદન શ્રી હરિને નમસ્કાર કરીને નિત્યાનંદ મુનિ નામથી ઓળખાતો હું સદા શુભકારી એવા હરિયાત્મક કવચને કહું છું આ શ્રી હરિકવચ સ્તોત્રમાળા મંત્રના ઋષિ વ્યાસમુનિ છે તેનો છંદ અનુષ્ટુપ છે આ મંત્રના દેવતા ભક્તિ ધર્મનંદન શ્રી હરિ છે કિલક ભક્તિ ધર્મ વિવર્ધન શ્રી હરિ છે આ મંત્રનું બીજ ધર્મરક્ષક શ્રી હરિ છે આ મંત્રની શક્તિ બૃહદ વૃદ્ધર એવા હરિ છે આ સ્તોત્રનો વિનિયોગ મારા સમગ્ર મનોરથની સિદ્ધિ નિમિત્તના જપમાં છે ત્યારબાદ નીચે મુજબના ન્યાસ કરવા ન્યાસ બે પ્રકારના છે એક કરન્યાસ અને બીજો ન્યાસ કરન્યાસ શ્રી હરિકૃષ્ણાય નમો અંગુઠા અંગુષ્ઠાભ્યામ નમઃ શ્રી હરિકૃષ્ણ મહારાજને નમસ્કાર હો એમ બોલીને બે અંગૂઠા વડે શ્રી હરિકૃષ્ણ મહારાજને નમસ્કાર કરવા ઔમ શ્રી ભક્તિ ધર્માત્મજાય નમસ્તર્જનીભ્યાં નમ ભક્તિધર્મના પુત્ર શ્રીહરિને નમસ્કાર હો એમ બોલીને અંગૂઠા પાસેની બંને આંગળીઓ વડે ભક્તિ ધર્મના પુત્ર શ્રીહરિને નમસ્કાર કરવા ઔમ શ્રી હરિએ નમો મધ્યમાભ્યાં નમઃ હરિને નમસ્કાર હો એમ બોલીને વજલી આંગળી વડે શ્રી હરિને નમસ્કાર કરવા ઊં શ્રી કૃષ્ણાય નમો અનામિકાભ્યામ નમઃ

એમ બોલીને હથળીઓના પાછલા ભાગ વડે શ્રી સ્વામિનારાયણ ભગવાનને નમસ્કાર કરવા નમો હૃદયાય નમઃ શ્રી હરિકૃષ્ણ મહારાજ ને નમસ્કાર હો એમ બોલીને હૃદયમાં શ્રી હરિકૃષ્ણ મહારાજને નમસ્કાર કરવા ઓમ શ્રી ભક્તિ જાય નમઃ શીરસે સ્વાહા ભક્તિ ધર્મના પુત્ર એવા શ્રી હરિને નમસ્કાર હો એમ બોલીને માથાને વિશે શ્રી હરિને નમસ્કાર કરીને સ્વાહાય એવો શબ્દ ઉચ્ચાર કરવો ઓમ શ્રી હરિયે નમઃ શિખાય વસટ શ્રી હરિને નમસ્કાર હો એમ બોલીને શિખાને વિશે શ્રી હરિને નમસ્કાર કરી વસટ એવો શબ્દ ઉચ્ચારવો ઓમ શ્રી કૃષ્ણાય નમઃ કવચાય હુમ

શ્રી સ્વામિનારાયણ ભગવાનને નમસ્કાર હો એમ બોલીને અસ્ત્ર ને નમસ્કાર કરીને ફટ એવો શબ્દ ઉચ્ચારવો પ્રમાણે પછી નીચે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન કરવું અથવા ધ્યાનમ ધર્મદેવના પુત્ર સર્વ ઈશ્વરના પણ ઈશ્વર એવા પુરુષોત્તમ શ્રી કૃષ્ણનારાયણ નારાયણ સર્વોત્તમ સિંહાસનમાં વિરાજમાન છે તે કેવા છે તો અનંત ભક્તજનોના વૃંદથી પૂજાયેલા અને આશ્રિતોના સકળ સંતાપને વિનાશ કરીને અપરિમિત સુખના આપનારા છે આશ્રિતોના દુઃખનો નાશ કરનાર કરુણારૂપી અમૃતના સાગર મુનિવરો અતિ સ્નેહથી જેમના જુગલચરણને જુગલચરણ કમળની નિત્ય સેવા કરે છે એવા અને એક ધર્મ જ જેમને પ્રિય છે અને સદા આશ્રિતો પ્રત્યેના પરમ પ્રેમને સૂચવનાર મંદ હાસ્યથી શોભાયમાન મુખારવિંદ છે એવા શ્વેત સૂક્ષ્મ વસ્ત્રોને ધારણ કરનારા શ્રી હરિનું હું ધ્યાન કરું છું જેમના ગુણ કર્મ અને નામનું શ્રવણ અને કીર્તન પુણ્યદાયી છે એવા ભગવાન શ્રી હરિ પ્રાચી અર્થાત પૂર્વ દિશામાં મારી સર્વ પ્રકારે રક્ષા કરો શરણાગત ભક્તજનોની અંત સમયે ભયંકર યમદૂતોથી રક્ષા કરનારા શ્રી હરિ દક્ષિણ દિશામાં આવતા ભય થકી મારી રક્ષા કરો ભક્તોના હૃદયમાં વિરાજમાન થઈને એમની અસદ વાસનાઓનો મૂળમાંથી ઉચ્છેદ કરનાર એવા ભગવાન શ્રી હરિ પશ્ચિમ દિશાના ભય થકી મારું રક્ષણ કરો ઈચ્છારામજીના મોટાભાઈ તરીકે પ્રાદુર્ભાવ પામેલા તે આ મુનિ અર્થાત શ્રી હરિકૃષ્ણ ઉત્તર દિશામાંથી આવતા ભય થકી મારી રક્ષા કરો સહજ સ્વાભાવિક આનંદ જેમનો છે એવા શ્રી હરિ સહજાનંદ પ્રભુ ઈશાન ખૂણામાં મારી રક્ષા કરો હનુમાનજી જેમને પ્રિય છે અને હનુમાનજીને જે પરમ પ્રિય છે એવા શ્રી હરિ અગ્નિ ખૂણામાં તથા નૈઋત્ય ખૂણામાં મારી રક્ષા કરો અનન્ય ભાવથી નમન કરનાર શરણાગત ભક્તજનની સમગ્ર પીડા તથા સંતાપને હરનારા ભગવાન શ્રી હરિ વાયવ્ય ખૂણાના ભયસ્થાન થકી મારી રક્ષા કરો જેમનું દર્શન સૌ કોઈને સર્વ મંગળે સર્વ પ્રકારે મંગળ કરાવનારું છે તથા ભગવાન શ્રી હરિ ઉર્ધ્વ દિશામાં મારી રક્ષા કરો પરમ એકાંતિક સંતોનું હૃદયની પેઠે હિત ચિંતન કરનારા ધર્મપરાયણ ભક્તોના પક્ષમાં રહેનાર અને સદા ધર્મનું જ પ્રતિષ્ઠાપન કરનારા શ્રીહરિ અધો દિશામાં સર્વભય થકી મારું પાલન કરો આશ્રિતોના તમામ પાપ અને પીડાને હરનારા ભગવાન શ્રી પ્રાતઃ કાળમાં મારું રક્ષણ કરો આનંદમય હરિ સંગવ કાળમાં એટલે કે સવારે દસ થી બાર મારી રક્ષા કરો ઈશ્વરનું અસ્તિત્વ ન સ્વીકારનારા નિરશ્વરવાદીઓના મતનું પ્રમાણો આપીને ખંડન કરી શેશ્વરવાદ એટલે કે ઈશ્વરવાદનું પ્રતિપાદન કરનારા ધર્મપ્રપોષક શ્રી હરિ દિવસના પ્રથમ ભાગમાં મારી રક્ષા કરો વિપ્રોએ કરેલા અપરાધને પણ સહન કરવાની પ્રકૃતિવાળા શ્રી કેશવ ભગવાન મધ્યાહન સમયે મારી રક્ષા કરો બ્રહ્મનું નિરૂપણ કરનારા વેદો અને તેના ધારક બ્રાહ્મણોની નિંદા સાંભળીને તેમને બહુ ખેદ થાય છે એવા ભગવાન માધવ દિવસના અંત ભાગમાં મારી રક્ષા કરો વિપ્રો જેમને આત્માવત પ્રિય છે એવા વિપ્ર પ્રિય અને ભક્તોને વશ વર્તનારા સકળ દુષ્ટનાશક ભગવાન શ્રીહરિ સાયંકાળે મારી રક્ષા કરો ધર્મસર્ક જ્ઞાન વૈરાગ્ય આદિનું પોષણ કરનારા એવા શરૂઆતમાં શ્રી હરિ મધ્યરાત્રીએ મારું રક્ષણ કરો ભક્તિદેવી અને ધર્મદેવને આનંદ અને ધર્મ જેમને પ્રિય છે એવા શ્રી હરિ રાત્રિના શેષ ભાગમાં મારી રક્ષા કરો અભય રાજાની પ્રાર્થનાથી દુર્ગપુર અર્થાત ગઢડામાં સદા નિવાસ કરનારા શ્રી સ્વામિનારાયણ ભગવાન સાયંકાળની નજીકના સમયમાં મારી સર્વ રીતે રક્ષા કરો મુકુંડાનંદ વર્ણીની નિષ્કામ સેવાથી સદા સંતુષ્ટ એવા ભગવાન શ્રી હરિ પાણીમાં મારી નિરંતર રક્ષા કરો આશ્રિતોએ ભક્તિ અને ધર્મ વડે જેમની આરાધના કરી છે તથા ભક્તિ માતા અને ધર્મ ધર્મપિતાને જેમની આરાધના કરેલી છે એવા ભગવાન શ્રી હરિ દરેક સ્થળમાં મારી રક્ષા કરો સાવરણી ગોત્રના તિલક સમાન અને સૌ નૈષ્ટિકોના અગ્રગણ્ય એવા ભગવાન શ્રી સહજાનંદ સ્વામી આકાશમાં આવતા સર્વ ભયસ્થાન થકી મારી રક્ષા કરો સ્વે મત્સ્ય આદિ અનેક રૂપો ધારણ કરનારા સ્વયંભૂ શ્રી હરિ મોટા કિલ્લામાં ઘોર વનમાં પર્વતોમાં વૃક્ષોમાં સંગ્રામમાં બીજા ઘોર સંકટોમાં સાગરમાં અને અગ્નિ થકી સંભવતા ભયથી મારું રક્ષણ કરો સમસ્ત આશ્રિતોના દુઃખને હરનારા હોવાથી હરિ અને ભક્તજનોના ચિત્તને આકર્ષનારા હોવાથી કૃષ્ણ એવા બે મળીને હરિ કૃષ્ણ એવા ભગવાન શ્રી હરિ મારા મસ્તકનું રક્ષણ કરો ચરિત્રો વડે ભક્તિ માતાને આનંદ આપનારા ભગવાન શ્રી હરિ મારા કપાળનું રક્ષણ કરો ધર્મમાં પ્રીતિ વાળા હરી મારા મુખની રક્ષા કરો અને જેમને ભક્તો બહુ જ વ્હાલા છે એવા ભક્ત વલ્લભ શ્રી હરિ મારા કાનની રક્ષા કરો સર્વ નૈષ્ટિક બ્રહ્મચારીઓમાં શ્રેષ્ઠ એવા શ્રીહરિ મારી હનુ એટલે કે જડબાની રક્ષા કરો ધર્મના પુત્ર એવા ભગવાન શ્રીહરિ મારી બંને ભ્રકૃતિની રક્ષા કરો ભક્તિ ધર્મના પુત્ર રૂપે પ્રગટ થયેલા શ્રી હરિ મારા નેત્રોની રક્ષા કરો જેમને એક તપ મોટું ધન છે એવા ભગવાન શ્રીહરિ મારા નાકનું રક્ષણ કરો સિદ્ધિનો ખોટો રાખનારા મિથ્યા સિદ્ધોના પોતાના શ્રી મોટા મુનિઓના પણ આરાધ્ય એવા મહામુનિ ભગવાન નારાયણ મુનિ મારી જીભનું રક્ષણ કરો નીલકંઠ મુનિ એવા નામથી ભક્તો વડે આરાધાતા ભગવાન હરિ મારા દાંતનું રક્ષણ કરો જેમનું દર્શન સૌ કોઈ જનને પ્રિય છે એવા ભગવાન શ્રી હરિ મારા કપોલ એટલે કે ગાલ અને લમણાની રક્ષા કરો હરિપ્રસાદ અર્થાત અપાર આનંદ આપનારા ભગવાન શ્રી હરિ મારા કંઠની રક્ષા કરો અક્ષર બ્રહ્મ પર્યંત સર્વના સ્વામી એવા સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ મારા ખભાનું રક્ષણ કરો સર્વ ઇન્દ્રિયોને જીતનારા ભગવાન શ્રી હરિ મારા હાથનું રક્ષણ કરો સામવેદના મંત્રોનું ગાન કરનારા બ્રાહ્મણ કુળમાં પ્રાદુર્ભાવને પામેલા શ્રી હરિ મારી કોણી તથા હાથની આંગળીઓની રક્ષા કરો રામ પ્રતાપજીના નાના ભાઈ રૂપે પ્રાદુર્ભાવ પામેલા ભગવાન શ્રી હરિ મારા હૃદયની સદા રક્ષા કરો જેમના તપાદિક આચરણ મોટા યોગીઓથી પણ આચરી શકાય તેવા નથી એવા મહામતી ભગવાન શ્રી હરિ મારી બે કુખનું રક્ષણ કરો સર્વ યોગીઓના આરાધ્ય યોગીઓના ઈશ્વર તથા ધર્મદેવના પત્ની અપાર કરનારા ભગવાન શ્રી હરિ મારી છાતીનું રક્ષણ કરો કામના ગર્વને હરનારા ધર્મપુત્ર ભગવાન શ્રી હરિ મારા ઉદર એટલે પેટની રક્ષા કરો કલ્પ વૃક્ષની જેમ ભક્તના સર્વ મનોરથ પૂર્ણ કરનારા શ્રી સ્વામિનારાયણ ભગવાન મારી નાભી એટલે કે ડૂંટીનું રક્ષણ કરો અસુરોના બળથી પરાભવ થયેલા ઉદ્ધવ સંપ્રદાયની પુષ્ટિ કરનારા ભગવાન શ્રી હરિ મારા બે પડખાની રક્ષા કરો સત્સંગીજનો જેમને પરમ પ્રિય છે એવા ભગવાન નારાયણ મુરી મારા શરીરના પાછલા ભાગની એટલે કે પીઠની રક્ષા કરો સર્વ કલ્યાણકારી સાધુગુણો જેમનામાં રહેલા છે એવા વરણીરાજ ભગવાન શ્રીહરિ મારી કટી એટલે કેડની રક્ષા કરો સાધુઓને પ્રિય અને સાધુ જેમને પ્રિય છે એવા શ્રી હરિ મારા ગુહ્ય અંગની રક્ષા કરો ભક્તોને આધીન એવા શ્રીહરિ મારા સાથળના ઉપરના ભાગની રક્ષા કરો બ્રહ્મણીય દેવ અર્થાત બ્રાહ્મણો તથા વેદના હિતકર એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન મારા ઉરુ એટલે સાથળની રક્ષા કરો ધર્મના ધારક એવા શ્રીહરિ મારા ઢીંચણની રક્ષા કરો સ્ત્રીની ગંધને પણ સહન નહીં કરનારા એવા ભગવાન શ્રીહરિ મારી ઝાંઘનું રક્ષણ કરો પુત્ર રૂપે પ્રગટ થઈને પિતા ધર્મદેવને આનંદ આપનારા એવા શ્રી શ્રીહરિ મારી ઘૂંટીની રક્ષા કરો માતા ધર્મદેવીને આનંદ પમાડનારા ભગવાન શ્રીહરિ મારા પગ અને તેની આંગળીઓની રક્ષા કરો ભક્તોના સમસ્ત હરી લઈને તેનું રક્ષણ કરનારા શ્રી હરિ મારા સર્વ અંગોની કરો સંકલ્પ માત્રથી સદા રહેલા ભગવાન શ્રી મારા રોમનું રક્ષણ કરો અનેક ભક્તજનોને પોતાના સાનિધ્યથી થી સ્વ સ્વરૂપના દર્શન કરાવીને દિવ્યાનંદની પ્રાપ્તિ કરાવનાર ભગવાન શ્રી હરિ મારી સમગ્ર ઇન્દ્રિયોની રક્ષા કરો ઇન્દ્રિયોનું નિયમન કરનારા હોવાથી ઋષિકેશ એવા ભગવાન શ્રીહરી મારા પ્રાણોની રક્ષા કરો લક્ષ્મીના પતિ અથવા જેમનો કોઈ સ્વામી નથી એટલે માધવ એવા ભગવાન શ્રીહરિ મારા ચિત્તની રક્ષા કરો પૂર્વે ધર્મ અને મૂર્તિ થકી પ્રગટ થયેલા નરનારાયણ એમ એક છતાં બે રૂપ ધારી ભગવાન શ્રીહરિ મારી બુદ્ધિની રક્ષા કરો જેમના સંકલ્પથી ભવ બ્રહ્માદિકની ઉત્પત્તિ થાય છે એવા સુંદર ભૂરા વાળવાળા ભગવાન કેશવ શ્રી હરિ મારા મનની રક્ષા કરો વૃંદાવનના ચંદ્રને જેમ શોભાયમાન એવા ધર્મવલ્લભ ભગવાન શ્રી હરિ મારા આત્માની રક્ષા કરો જેમને ઇન્દ્રિયોને જીતેલી છે એવા ભગવાન શ્રી હરિ પાપના મૂળ એવા પ્રમાદ અને નિદ્રા થકી મારી રક્ષા કરો વેદાદિક સત્તાસ્ત્રોને જ અનુસરવાની જેમની બુદ્ધિ છે એવા ભગવાન વિનાશ કરનારી રૂપ માતાઓ બાળ ગ્રહો થકી મારી રક્ષા કરો શાસ્ત્રોમાં નારાયણ શબ્દથી નિર્દેશ કરાતા ભગવાન શ્રી હરિ ગર્વ થકી મારી રક્ષા કરો શાસ્ત્રોમાં યોગેશ્વર એવા નામથી નિરૂપણ કરાયેલા ભગવાન શ્રી હરિ ભ્રંશ ભગવત પ્રાપ્તિના માર્ગથી ચલિત થવું તે એના થકી મારી રક્ષા કરો મુનિયોના પણ ઈશ્વર એવા ભગવાન શ્રી શ્રીહરિ કર્મના થકી મારી રક્ષા કરો સદા નિષ્કામ એવા શ્રી શ્રેય ના વિનાશક અને અનર્થ માત્રના કારણ એવા અંતશત્રુ કામ થકી મારી રક્ષા કરો જેમણે ક્રોધને સદાને માટે જીતેલો છે એવા દયાળુ ભગવાન શ્રી હરી દાવાનળની જેમ ભભૂકતા અતિ ભયાનક અંતશત્રુ ક્રોધ થકી મારી રક્ષા કરો મોટા મોટાની પણ દુર્દશા કરનારા અને સદા ત્યાગવા યોગ્ય એવા અંતશત્રુ લોભનું ઋષિમુનિઓના ઇતિહાસ વડે પૃથક પૃથક નિરૂપણ કરનારા ભગવાન શ્રીહરિ અંતશત્રુ લોભ કે જે પારધિની જેમ સદગુણોના નાશરૂપ પરહિંસા કરનારો છે તે થકી મારી રક્ષા કરો સર્વદા નિઃસ્વાદી એવા ભગવાન શ્રી હરિ પ્રબળ અને દુર્જે એવા રસના ઇન્દ્રિય થકી મારી રક્ષા કરો સર્વદા અભિમાને રહિત એવા ભગવાન શ્રી હરિ સર્વ સદગુણોના રૂપ માન થકી મારું રક્ષણ કરો સદા નિસ્પૃહ એવા ભગવાન શ્રી હરિ સર્વ દુઃખના સાગર જેવી સ્પૃહા થકી મારી રક્ષા કરો જેમને પોતાના ભક્તો સિવાય બીજી કોઈ વસ્તુમાં સ્નેહ નથી એવા સ્નેહ ભગવાન શ્રી હરિ દેહ અને દેહના સંબંધીમાં સહજ રીતે સંભવાતા સ્નેહ થકી મારી રક્ષા કરો રહિત એવા શ્રી હરિ એટલે ગર્વ રૂપ સાપ કે જે કલ્યાણના માર્ગ થકી થકી ભ્રષ્ટ કરનાર છે તે થકી મારી રક્ષા કરો સંત મંડળના આશ્રય રૂપ દંભહીન ભગવાન શ્રી હરિ દંભ થકી મારું રક્ષણ કરો મત્સરે રહિત એવા ધર્મદેવના પુત્ર શ્રી હરી મત્સર એટલે કે અદેખાય થકી મારી રક્ષા કરો પોતાના દિવ્ય રૂપથી માતા ધર્મ આનંદ આપનારા એવા શ્રી હરી સ્થિર ઉભા ગમન ચાલતા આસન બેસતા પીતા ખાતા આદિક ક્રિયામાં મારી રક્ષા કરવો સર્વના અંતરમાં પ્રવેશ કરીને નિયમન કરનારા અને જેમના ચરિત્રો અદભુત છે એવા ભગવાન શ્રી હરિ પ્રમત એટલે કે કે દશામાં માર્ગમાં પડી જતા કે છીંક ખાતા ખાતા કે નિદ્રાવશ કે આળસવશ ઘરની બહાર કે ઘરની અંદર રહેલા મને જેવો દુખ દેવા તત્પર છે તે સર્વનો નાશ કરો અર્થાત સર્વ અવસ્થામાં મારી રક્ષા કરો મધ્ય માંસ મત્સ્ય મુદ્રા અને મૈથુન આ પાંચ પ્રકારના મકારમાં પ્રવર્તનારા કૌલા માગી વામ માર્ગીઓને તેમના મતનો ત્યાગ કરાવી તેમને સન્માર્ગે વાળનારા ભગવાન શ્રી હરિ દુષ્ટજનોના સંગ થકી તથા કુડાપંથી નાસ્તિક શક્તિપંથી તથા શુષ્ક જ્ઞાની થકી મારી સદા રક્ષા કરો આત્મા પરમાત્માના સ્વરૂપ સંબંધી જ્ઞાનના બુદ્ધિયોગને આપનારા ભગવાન શ્રી હરિ અજ્ઞાન થકી મારી રક્ષા કરો પદાર્થ માત્રથી અનાસક્ત પરંતુ સત્સંગમાં અતિ રુચિ હોવાથી સંતના મંડળમાં જ રહેવાની રૂચિવાળા અને યોગને જાણનારાઓ મધ્યે શ્રેષ્ઠતમ એવા ભગવાન શ્રી હરિ ભગવદ્ ભક્તિ કરવામાં તથા અપરાધો થકી મારી રક્ષા કરો ધર્મવિદોમાં વરિષ્ઠ એવા ભગવાન શ્રી હરિ માર્ગમાં આવતા દિવાલયને જોઈને તેમાં પ્રતિષ્ઠિત દેવને નમન દર્શન ન થઈ શકવા રૂપ અપરાધ થકી મારી રક્ષા કરો તપશ્ચર્યા વખતે દિવ્ય દેહધારી ભક્તિમાતા અને ધર્મપિતાની સેવાને અંગીકાર કરનારા ભગવાન શ્રી હરિ વર્ણી સદાચાર ભંગ થકી મારી રક્ષા કરો દ્વિજેન્દ્ર એવા ધર્મદેવના કુળને શોભાવનારા ભગવાન શ્રી હરી કળિયોગના બળને લીધે ઉદભવતા ઉત્પાદ થકી મારી રક્ષા કરો ભક્તિ ધર્મ જેમના ચરણકમળ આરાધ્યા છે એવા શ્રી હરિ જન અપવાદ થકી મારી રક્ષા કરો ભક્તિ દેવી અને ધર્મદેવે આદરેલા અતિશય તીવ્ર તપના ફળ સ્વરૂપે તેમને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયેલા ભગવાન શ્રી હરિ દેહાભિમાન થકી મારી રક્ષા કરો પોતાના દિવ્ય પ્રતાપ વડે અસુરોને પરાભવ કરનારા ભગવાન શ્રી હરિ મોહ અને થકી થકી મારી મારી રક્ષા રક્ષા કરો કરો સુખ સુખ પર એવા ભગવાન દ્વંદ પદાર્થ માત્રના પરિગ્રહે રહિત એવા પૂર્ણકામ ઈશ્વર શ્રી હરિ તૃષ્ણાના અગાધ સમુદ્ર થકી મારી રક્ષા કરો સૂર્યાદિત ગ્રહો જેમનાથી ભય પામીને જેમના નિયમન અનુસાર વર્તે છે એવા વિપેન્દ્ર શ્રી હરિ સૂર્યાદિ વિષમ ગ્રહો થકી મારી રક્ષા કરો મોટા યોગીઓ પણ જેમને નમસ્કાર કરે છે એવા મહાપ્રભાવશાળી પરમ યોગેશ્વર ભગવાન શ્રી હરિ ક્રૂર દ્રષ્ટિવાળા કેતુઓ થકી મારી રક્ષા કરો સ્વયં ઉર્ધ્વરેતા હોવાથી નિષ્કામી જન જેમને બહુ વાળા છે એવા ભગવાન શ્રી હરિ આધિ એટલે કે માનસિક દુઃખ વ્યાધિ એટલે કે શારીરિક દુઃખ એના થકી મારી રક્ષા કરો સદા સર્વથા સમર્થ પ્રભુ એવા ભગવાન શ્રીહરી જેમની દાઢમાં ઝેર છે એવા સાપ થકી તથા બીજા તીક્ષ્ણ ઝેરી દાઢો વાળા ભૂતો થકી મારી રક્ષા કરો સર્વ પ્રકારના પાપનું શમન કરનારા ભગવાન શ્રીહરિ સમસ્ત પાપ થકી મારી રક્ષા કરો જેમની વૃત્તિ અહિંસા પ્રધાન છે એવા શ્રીહરિ હિંસક વાઘ આદિ જંગલી પશુઓ તથા ભૂત પ્રેત યક્ષ અને રાક્ષસ એ થકી મારું નિરંતર રક્ષણ કરો કર્મ જ જેમને આનંદ ઉપજાવનારું છે એવા ધર્મનંદન શ્રી હરિ ત્રણ તાપ આધ્યાત્મિક એટલે મનથી ઉત્પન્ન થયેલા અધિભૌતિક એટલે પશુ પક્ષી દ્વારા ઉત્પન્ન થયેલા આધિ દૈવિક એટલે નિર્માણ કરેલા પીડા થકી તથા મરકી જેવા ખરાબ ખરાબ સ્વપ્ન પીડા થકી મારી રક્ષા કરો કલ્પિત દાવાનળની જેમ બાળીને તેનો નાશ કરનારા ભગવાન શ્રી હરિ કુમતી અને કુદ્રષ્ટિવાળા પુરુષો થકી અને તેવા કુશાસ્ત્રો થકી અને દુષ્ટ રાજકુળાદિક થકી મારી સર્વ પ્રકારે રક્ષા કરો સંતોને પરમ પ્રિય એવા હરિ સ્ત્રી દ્રવ્ય અને રસાસ્વાદમાં અતિશય આસક્ત થઈને ભક્તિ અને જ્ઞાનનો ઉપર ઉપરથી આડંબર રાખીને પાપમાં પ્રવર્તાવનારા પાખંડીઓ થકી મારી રક્ષા કરો જેવો મારણ એટલે મારી નાખવાની તાંત્રિક ક્રિયા ઉત્સાદન ઉત્સાદન એટલે ઉચ્છેદ ઉચ્છાટન ઉન્મૂલન એટલે જળમૂળમાંથી ઉખેડી નાખવું પરસ્પર દ્વેષ કરવામાં અને મોહિત કરવામાં પ્રવીણ હોય અભિચાર કર્મ કરનારા છે તથા જે વિશ્વાસ ઘાતક પોતાના સ્વામીનો દ્રોહ કરનારા આતતાઈ એટલે આગ લગાડનારા દે ઝેર દેનારા સ્ત્રી ધન ખેતર લઈ લેનારા ધાડપાડુ આદિ દુષ્ટો તે સર્વના સર્વ શત્રુઓને ભય ઉપજાવનારા ભગવાન શ્રી હરિ તત્કાળ નાશ કરો જે અનાવૃષ્ટિ આદિ ઈતિઓ છે જે દુષ્ટ જાતિવાળા છે જે ધનને હરનારા ચોરો છે જે હિંસક શત્રુઓ છે જે સાધુને ભય કરનારા છે અને શસ્ત્રાદિકના પ્રહારથી દુઃખ દેનારા દુષ્ટો છે તે સર્વે શ્રી હરિના નામ સંકીર્તન માત્રથી નાશ પામી જાઓ બીજાને માત્ર પીડા જ પમાડનારા મંત્રો યંત્રો આદિક શુદ્ર કર્મ કરનારા દુષ્ટો દુષ્ટ હૃદયવાળા રાજમંત્રીઓ કોઈના કાર્યનો ભંગ કરનારા જે દુષ્ટો બીજાની ઠગાઈ કરવામાં જ પ્રવીણ છે મારણાદિક અભિચાર જેવા દુષ્ટકર્મો કરનારા ક્રૂર માણસો તથા જે જે મ્લેચ્છો છે પાપ કરનારા કોટીના માણસો છે અને પારકા છિદ્રો શોધવામાં સદા તત્પર છે અને બીજા જે મને દુઃખ દેવા તત્પર છે તે સર્વે શ્રી હરિના નામ સંકીર્તન માત્રથી નાશ પામી જાઓ વાત પિત્ત અને કફની વિકૃતિથી તાવ સન્નિપાત તથા એક દિવસે બે દિવસે ત્રણ દિવસે ચાર દિવસે આવનાર મહાજ્વરો એટલે કે તાવ છે તથા પખવાડિયે મહિને છ મહિને એક વર્ષે આવનારા તાવ જે મટાડી ન શકાય એવા પરમ દારૂણ જ્વરો એટલે તાવ છે તથા દેહ ઇન્દ્રિય ને પ્રાણને થરથર કંપાવનારા શૈષ વૈષ્ણવ જ્વરો તે સર્વે ભગવાન શ્રી સહજાનંદના નામોચારણ માત્ર દૂર ઉપજતા અનિષ્ટ સૂચક મોટા ઉત્પાદો વૃદ્ધ બાળ ગ્રહો વાયનો વ્યાધિ તથા શિવના કૌષ્માંડ આદિ વિશેષ ગણ માતૃકા માતૃકાદિ દુષ્ટો તેમજ દિવાચર દિવસે ફરનારા રાત્રિચર રાત્રે ફરનારા સંધ્યા સમયે ફરનારા એવા અતિ દારૂણ દુષ્ટો શ્રી હરિના નારાયણ એવા થી પરાભવ પામીને નાશ થઈ જવો જે ઉદબીજ જમીન કે બીજને ભેદી ને થતી વનસ્પતિ અંડજ એટલે ઈંડામાંથી જન્મેલા પક્ષી સાપ ગરોળી વગેરે સ્વેદજ એટલે પસીનામાંથી ઉત્પન્ન થતા જૂ માકડ ચાંચડ વગેરે જરાયુ જ એટલે ગર્ભને વેટણાઈને જન્મ લેનારા પશુ મનુષ્ય રાત્રિ સમયે મને પીડા આપવા ઈચ્છતા હોય તે સર્વ સ્વામીઓના પણ સ્વામી એવા સ્વામીનાથ ભગવાન શ્રી સ્વામિનારાયણના નામ સ્મરણ માત્ર થી ભય પામીને ગતિ અને બળમાં નષ્ટ થઈને દૂરથી જ નાશ પામો મે આગળ કયા હોય તે સિવાયના શરીરની અંદરના તથા બહારના ભયસ્થાન થકી દેવોના પણ આરાધ્ય દેવ અને ભક્તિ ધર્મના પુત્ર એવા શ્રી હરિ મારી રક્ષા કરો હે શ્રી હરિ આ મારું શરીર આ શ્રી હરિકવચથી અવરિત આવરીત થતા વજ્ર કરતા પણ વધુ બળવાન બનીને સો જાતની પીડાથી થકી મુક્ત થઈ ભય મુક્ત કરો અખિલ બ્રહ્માંડના દેવોના પણ દેવ એવા ધર્મનંદન શ્રી હરિના દિવ્ય કલ્યાણકારી નામ સ્મરણ રૂપ અભેદ્ય કવચને બાંધીને નિર્ભય ચિત્તથી હું દિવસ રાત ફરું છું સમગ્ર આધિ વ્યાધિને નાશ કરનારું સમસ્ત પાપનું શમન કરનારું સર્વ અનિષ્ટોને દૂર કરીને સર્વ પ્રકારે શાંતિ આપનારું સમસ્ત ભયને ટાળનારું વિજયાર્થને અપાવનારું ભૂકતી અર્થાત ભોગ અને મુક્તિ અર્થાતિક કલ્યાણ મોક્ષ શ્રી હરિકવચ કહ્યું આ કવચ જે દંભી ધર્મ મર્યાદાને તોડનાર આસુરી સંપ્રદાય યુક્ત હોય તથા નાસ્તિક હોય તેને કદાપી ન આપવું વળી જે વિષય લોલોપ હોય ભક્ત દ્રોહી હોય શુષ્ક જ્ઞાની હોય તથા ભગવાનની નિંદા કરનાર હોય તેને ન આપવું જે શ્રદ્ધાવાન હોય આસ્તિક હોય એટલે ઈર્ષા મત્સર એટલે અદેખાય રહિત હોય જે શ્રીહરિને પ્રિય હોય અને શ્રીહરિ જેને પ્રિય હોય તથા હરિભક્તો જેને પ્રિય હોય અને હરિભક્તોને જે પ્રિય હોય તેવા મનુષ્યોને આ કવચ આપવું જે મનુષ્ય આ કવચને લખીને ગળામાં કે જમણા બાહુમાં ધારણ કરે તેનો પદે પદે જય થાય જે મનુષ્ય આ હરિકવચને ભક્તિથી સ્વયં સાંભળે કે ભક્ત સભામાં ભક્તિથી સંભળાવે તેને ભગવાન શ્રી હરિકૃષ્ણની પ્રસન્નતાના બળથી કાંઈ દુર્લભ રહેતું નથી પરંતુ સર્વ અર્થ સુલભ થાય છે આ શ્રી હરિકવચના પ્રતાપથી ધર્મ જે મુક્તિ છે એવા કામ ક્રોધાદિક જે સર્વ કલ્યાણકારી શુભ કર્મોમાં વિઘ્ન કરનારા છે તેને પણ આ કવચના પ્રભાવથી જીતી શકાય છે આ શ્રી હરિકવચનો ઉપાસક આ કવચના પ્રભાવથી આ લોકમાં ધના સમૃદ્ધિ એકાંતિક ભક્તિ મેળવે છે અને મુક્તિ અંત સમયે ભગવાનના પામે છે આ કવચનો દસ હજાર વખત જપ કરવાથી ભૂત પ્રેત પિશાચ ડાકીની બ્રહ્મ રાક્ષસ યોગીની પિશાચીણી વૃદ્ધ બાળ ગ્રહ વગેરે શત્રુએ કરેલા અભિચાર એટલે કે મારણ ઉચ્ચાટન વગેરે તથા અસાધ્ય રોગો તેમજ અન્ય ઉપદ્રવોનો નાશ થાય છે એમાં સંશય નથી આ કવચનો રોજ પાંચ વખત પાઠ કરવાથી મનુષ્યોને ઈષ્ટ ફળ મળે છે તેથી ગૃહસ્થ ભક્તોએ અને ત્યાગીઓએ આ કવચનો પાઠ પ્રયત્નપૂર્વક અવશ્ય કરવો જોઈએ પરમ પવિત્ર ઉત્તમ કવચવર એવું આ શ્રી હરિકવચ અનેક પ્રકારના શસ્ત્રો અસ્ત્રોથી અભેદ્યરણના ભયને ટાળનારું અને અક્ષર પમાડનારું છે તેથી શ્રેયની કામના વાળા સર્વ મનુષ્યોએ શ્રદ્ધાપૂર્વક આ શ્રી હરિકવચ નું કીર્તન એટલે કે પઠન નિત્ય કરવું અને અગાઉ કયા મુજબ સદા ધારણ કરવા યોગ્ય છે એ શ્રી નિનંદ મુની શ્રી શ્રીહરીકવચમ